નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્સેસ હેલો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો ભાગ 3 આજે આપણે જોવાનો છે. મિત્રો, ભાગ 1માં આપણે 7.1ના દાખલા નંબર 3 સુધી જોયો હતો, ભાગ 2માં આપણે ચોથો દાખલો અને 5મો તથા 6ઠ્ઠાનો પહેલો દાખલો જોયો હતો. આજે ક્વેશ્ચન નંબર 6નો ભાગ 2 એટલે કે બીજો દાખલો જોવાનો છે. મિત્રો, તે પહેલાં જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો અને વિડીયો સંપૂર્ણ જુઓ, તેથી આપણને આ પ્રકરણના દાખલા સરળતાથી આવડી જાય. મિત્રો મિત્રો આપ જોઈ શકો છો કે રકમ આપણી સમક્ષ છે. રકમ છે આપણને શું કહેવા માંગે છે તે પહેલાં સમજવી ખૂબ જરૂરી છે. મિત્રો, જો ભાગ 2 કે 1 ન જોયો હોય તો આપ વિડીયો પતે ત્યારબાદ તમે તેની લિંક નીચે આપેલી છે તે જોઈ શકશો. મિત્રો, આપણને આપેલું છે કે કોઈ ચતુષ્કોણ રચે છે કે નહીં તેના પ્રકાર જણાવો અને તમારા જવાબનું કારણ આપો. તો મિત્રો, ચતુષ્કોણ માટે આપણે 4 બાજુઓ કેટલી મિત્રો? 4, અને વિકર્ણો, આ વિકર્ણો આપણે મેળવવા પડશે. આના દ્વારા આપણને ખબર પડશે કે ભાઈ ચતુષ્કોણ છે કે નથી, અથવા ચતુષ્કોણ હોય તો કયા પ્રકારનો ચતુષ્કોણ છે. મિત્રો, તો મિત્રો આપણે પહેલો દાખલો પૂર્ણ કરેલો હતો, હવે બીજા દાખલાની હું વાત કરું છું. તો બીજા દાખલામાં આપણે ABCD નામ આપી દઈએ. -3, 5, B છે 3, 1, C છે 0, 3 અને D છે -1, -4. જે મિત્રો નવા જોડાયેલા છે એના માટેનું આપણે સૂત્ર લખીએ. X1, Y1 અને B X2, Y2 હોય તો એનું સૂત્ર થાય મિત્રો AB² બરાબર X1 -X2 હોલ સ્ક્વેર પ્લસ Y1 -Y2 હોલ સ્ક્વેર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને દાખલા કરીશું. તો પહેલાં આપણને જે આપેલું છે તે લઈશું. તો એ પહેલાં આપણે શોધીશું AB. તો AB² બરાબર -3 -3 આખાનો વર્ગ પ્લસ 5 -1 આખાનો વર્ગ. તેથી આપ જોઈ શકો -3 -3 એટલે -6નો વર્ગ, 5 -1 એટલે 4નો વર્ગ. ABનો વર્ગ આપણી પાસે આવશે 36 + 16. 36 + 16 એટલે થાય AB² બરાબર 52. 52 એટલે આપણને બધાને ખબર છે 13 × 52 થાય, તેથી AB બરાબર 2√13 થશે. આ ABની વાત થઈ. હવે મારે મેળવવાનું છે BC બરાબર છે. તો બીજું બિંદુ છે B, B છે 1, 0 અને C છે -1, 2. તો BC² આપણે લખી શકીએ 1 - 1. મિત્રો -1 લખતી વખતે થોડી કાળજી રાખવાની, અને બીજું છે 0 - 2 આખાનો વર્ગ. આપ જોઈ શકો છો કે BC² બરાબર 1 + 1 આખાનો વર્ગ વત્તા -2 આખાનો વર્ગ. તેથી BC બરાબર 1 + 1 એટલે કે 2નો વર્ગ, 4 + 4 એટલે 8. 8 હોય તો BC બરાબર થાય 2√2. BC મળી ગયું. પછી ત્રીજી બાજુ આપણે લઈશું CD. C આપણી પાસે છે 0, 3 અને D આપણી પાસે છે -1, -4. પરંતુ CD² શોધીએ. CD² એટલે 0 - -1 આખાનો વર્ગ પ્લસ 3 - -4 આખાનો વર્ગ. તેથી આપ જોઈ શકો 0 + 1 આખાનો વર્ગ અને 3 + 4 આખાનો વર્ગ. CD² બરાબર 1 ના 1, 3 + 4 = 7, 7નો વર્ગ 49, તેથી કેટલા આવે મિત્રો? 50 આવશે. આપ જોઈ શકો CD બરાબર √25 × 2. CD નું માપ આવ્યું 5√2. મિત્રો CD નું માપ મળી જાય પછી આપ જોઈ શકો કે મારે AD નું માપ શોધવું પડે. તો જુઓ AD એટલે કે DA. A કેટલા છે મારી પાસે? તો A છે -3, 5 અને
ડી છે મિત્રો માઇનસ એક માઇનસ ચાર. તો આપ જોઈ શકો એ ડી સ્ક્વેર છે, તો એ ડી સ્ક્વેર બરાબર શું આવે? માઇનસ ત્રણ માઇનસ વચ્ચે આવશે મિત્રો માઇનસ એક આખાનો વર્ગ વત્તા પાંચ માઇનસ માઇનસ ચાર આખાનો વર્ગ. એ ડી છે તો અહીં વચ્ચે માઇનસની નિશાની છે મિત્રો. માઇનસ ત્રણ વત્તા એક આખાનો વર્ગ અને પાંચ વત્તા ચાર આખાનો વર્ગ. અહીં આવશે માઇનસ એ ડી બરાબર માઇનસ બે નો વર્ગ અને ત્યારબાદ માઇનસ બેનો વર્ગ, પાંચ વત્તા ચાર એટલે નવનો વર્ગ. માઇનસ બેનો વર્ગ ચાર, એક્યાસી, એક્યાસી વત્તા ચાર એટલે કેટલા આવે મિત્રો? પંચ્યાસી. તેથી એડી કેટલા આવશે મિત્રો? તો આપ જોઈ શકો એડી બરાબર આવશે વર્ગમૂળમાં પંચ્યાસી. હવે આપણે કયું શોધીશું મિત્રો? તો આપ જોઈ શકો કે બાજુઓ તો મળી ગઈ, હવે મારે શું શોધવાના આવશે? તો વિકર્ણો શોધવાના આવશે. તો વિકર્ણના માપ મેળવી લઈએ. વિકર્ણ એટલે કયા આવશે મિત્રો? એસી અને બીડી. તો આપણે બીજા દાખલાની વાત કરી રહ્યા છે, તો બીજામાં એ કેટલા છે આપણે? ત્રણ પાંચ છે અને સી કેટલા છે? ઝીરો ત્રણ છે. તેથી એસી સ્ક્વેર માઇનસ ત્રણ માઇનસ ઝીરો આખાનો વર્ગ અને પાંચ માઇનસ ત્રણ આખાનો વર્ગ, માઇનસ ત્રણનો વર્ગ અને બેનો વર્ગ. તેથી એસી સ્ક્વેર બરાબર માઇનસ ત્રણનો વર્ગ નવ, બેનો વર્ગ ચાર એટલે કેટલા આવે મિત્રો? તેર આવે. તેથી એસી બરાબર વર્ગમૂળમાં તેર. એસીની કિંમત આવી વર્ગમૂળમાં તેર. હવે આપણે મેળવવાનું છે મિત્રો, હવે આપણે મેળવીશું બીડી. તો બીડી જુઓ તો બી અને ડી, તો બીડી કેટલા આવે છે મિત્રો? તો બીડી આપણી પાસે શોધીએ તો બી કેટલા છે? તો બી જુઓ આ જે છે એ બી છે ત્રણ એક અને આ ડી છે માઇનસ એક માઇનસ ચાર. ત્રણ માઇનસ એક આખાનો વર્ગ અને એક માઇનસ ચાર આખાનો વર્ગ. તેથી તમારો જવાબ આવે ત્રણ વત્તા એક આખાનો વર્ગ પ્લસ એક પ્લસ ચાર આખાનો વર્ગ. ત્રણ વત્તા એક એટલે ચાર, ચારનો વર્ગ કેટલો થાય મિત્રો? સોળ થાય. અને પાંચ આખાનો વર્ગ, યુ નો દેટ સિક્સટીન પ્લસ ટ્વેન્ટી ફાઈવ, સિક્સટીન પ્લસ ટ્વેન્ટી ફાઈવ એટલે બીડી આપણા આવે છે વર્ગમૂળમાં એકતાલીસ. હવે તમને થાય સાહેબ હવે અમને તો કંઈ ખબર ન પડી, તો આપણે જેટલી બાજુ જે જે આવેલી છે તે લઈએ. તો આપણી પાસે એ બી કેટલા આવેલા હતા? તો જુઓ એ બી બે વર્ગમૂળમાં તેર હતા. એ બી બરાબર બે વર્ગમૂળમાં તેર હતા. બી સી કેટલા આવેલા છે મિત્રો? તો બી સી આપણે વર્ગમૂળમાં તેર આવેલા હતા. સી ડી કેટલા આવેલા હતા મિત્રો? તો સી ડી તમારા પાંચ વર્ગમૂળમાં બે હતા. એ ડી કેટલા આવ્યા છે મિત્રો? તો એ ડી આપણે આવેલું હતું પંચ્યાસી એટલે વર્ગમૂળમાં પંચ્યાસી. અને એસી આપણને અહીં આપેલા છે વર્ગમૂળમાં તેર અને બી ડી બરાબર વર્ગમૂળમાં એકતા. આમાં કઈ વસ્તુ સરખી નથી, પણ આ એક વસ્તુ મને દેખાય છે. જુઓ કે અહીં જોઈ શકો કે બી સી વત્તા એસી વર્ગમૂળ તેર વત્તા વર્ગમૂળ તેર બરાબર બે વર્ગમૂળમાં તેર. એટલે કે બી સી બેટા બી સી છે હા મિત્રો, બી સી પ્લસ એસી બરાબર એ બી થાય. આવું ક્યારે થાય મિત્રો? ભાગ એકમાં આપણે કીધેલું કે આવું ક્યારે થાય? જ્યારે એ ડેશ સી ડેશ બી એટલે કે એ બી સી સમરેખ હોય ત્યારે. ક્યારે થાય મિત્રો? સમરેખ હોય ત્યારે. તો આવું સમરેખ હોય ત્યારે થાય. તેથી સમરેખ બિંદુ હોય તો કોઈ દિવસ ચતુષ્કોણ બનશે નહીં. ત્રણ સમરેખ બિંદુ હોય તો કોઈ દિવસ ચતુષ્કોણ બને નહીં. તેથી અહીં ચતુષ્કોણ બનશે નહીં, ચતુષ્કોણ બને નહીં મિત્રો. તો આવી રીતે આપણને આ સમજ પડવી જરૂરી છે મિત્રો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ આવડવું જરૂરી છે. મિત્રો આપને આ વિડીયો ગમતો હોય તો ચોક્કસ લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો હવે ત્રીજા દાખલાની વાત કરીશું.
તો ત્રીજો દાખલો આપણી સમક્ષ એ જ નિયમ પ્રમાણેની કામ કરવાનું છે મિત્રો. આપણે જોઈ શકો, આપણે એ બરાબર 4 5, બી બરાબર 7 6, ડી બરાબર સોરી સી બરાબર 4 3 અને ડી બરાબર 1 2 આપેલા છે. આપણને ખબર છે હવે પહેલાં બાજુ શોધવાની, એટલે એ બી સ્ક્વેર બરાબર, હવે આપણે 4 - 7 આખાનો વર્ગ, 5 - 6 આખાનો વર્ગ, 4 - 7 એટલે -3 વર્ગ અને -1 વર્ગ, 3 વર્ગ 9 + 1, તેથી એ બી સ્ક્વેર બરાબર થશે મિત્રો 10. આપણને ખબર પડી ગઈ તે પ્રમાણે અહીં આવે વર્ગમૂળમાં 10. બીજાની વાત કરીએ મિત્રો, બીજું શું છે? તો બીજું બી છે. બી કેટલા છે મિત્રો? 7 6 છે. સી કેટલા છે મિત્રો? 4 3 આપેલા છે. તો બી સી સ્ક્વેર મેળવીશું. તો 7 - 4 આખાનો વર્ગ પ્લસ 6 - 3 આખાનો વર્ગ શોધીશું મિત્રો. તેથી બી સી સ્ક્વેર બરાબર આપ જોઈ શકો કે 3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, તેથી બી સી સ્ક્વેર બરાબર 9 વત્તા 9, એટલે કે 9 2 18 થાય, તેથી બી સીની કિંમત થવાય થશે 3 વર્ગમૂળમાં 2. હવે મિત્રો આપણે ત્રીજી બાજુ લઈએ, જે સી બરાબર આપણને આપેલા છે 4 3 અને ડી આપેલા છે 1 2. તો મિત્રો સી ડી સ્ક્વેર જોઈએ. તો 4 - 1 આખાનો વર્ગ અને 3 - 2 આખાનો વર્ગ. તો આપ જોઈ શકો છો કે ભાઈ 4 - 1 છે, તો 4 - 1 એટલે કેટલા થાય? 3 નો વર્ગ થાય વત્તા 1 નો વર્ગ થાય, તેથી સી ડી સ્ક્વેર થાય 9 વત્તા 1 બરાબર 10, તેથી સી ડી બરાબર ફરીથી આવે વર્ગમૂળમાં 10. હવે છેલ્લું બિંદુ આપણે જે જોવાનું છે તે છે એ ડી. એ કેટલા છે મિત્રો? તો એ છે મારી સમક્ષ 4 5, અને ડી કેટલા છે મિત્રો? તો 1 2 છે. તો આપ જોઈ શકો કે મારે એ ડી સ્ક્વેર મેળવવાનું હોય તો એ ડી સ્ક્વેર 4 - 1 આખાનો વર્ગ, 5 - 2 આખાનો વર્ગ. 4 - 1 એટલે 3 નો વર્ગ, 5 - 2 એટલે 3 નો વર્ગ, 9 વત્તા 9, યુ નો ધેટ એ ડી સ્ક્વેર ઇક્વલ ટુ 9 × 2, તેથી એ ડી બરાબર થાય મિત્રો વર્ગમૂળમાં 9 × 2. 9 નું કેટલું થાય મિત્રો? 3 વર્ગમૂળમાં 2. હવે આ બાજુઓ થઈ ગઈ, હવે મારે વિકર્ણ શોધવાના. તો વિકર્ણો માટે પહેલું શું આવશે મિત્રો? પહેલું આવશે એ સી. એ કેટલા છે મિત્રો? 4 અને 5, અને સી છે 4 અને 3. તો મિત્રો એ સી સ્ક્વેર શોધીએ. તો 4 - 4 આખાનો વર્ગ અને 5 - 3 આખાનો સ્ક્વેર. 4 - 4 એટલે 0 વત્તા 2 આખાનો વર્ગ, તેથી એ સી સ્ક્વેર બરાબર 4. સો એ સી ઇક્વલ ટુ 2. એસીની કિંમત આવી ગઈ મિત્રો. હવે આપણે મેળવવાનું શું આવશે? તો ફરીથી આપણે બીડી આવશે મિત્રો. તો બીની કિંમત કેટલી છે મિત્રો? બી જોઈ શકો, બી આપણી પાસે છે 7 6, અને ડી છે 1 2. તો બી ડી સ્ક્વેર બરાબર આપ જોઈ શકો 7 - 1 આખાનો વર્ગ અને 6 - 2 આખાનો વર્ગ. 7 માંથી 1 જાય તો કેટલા આવે? 6, અને 4 માંથી 2 જાય તો કેટલા આવશે મિત્રો? 4 માંથી 2 જાય, 6 માંથી 2 એટલે 4 નો વર્ગ. 6 નો વર્ગ 36 બરાબર છે મિત્રો, અને 4 નો વર્ગ 16 આવશે, તેથી બી ડી સ્ક્વેર બરાબર કેટલા આવે મિત્રો? 36 વત્તા 16 એટલે 52. બી ડી એટલે 13 4 52 થાય મિત્રો, અને 13 4 52 એટલે બી ડી બરાબર 2 વર્ગમૂળમાં 13. મિત્રો આપણે જોઈએ તો આગળ કેટલા હતા? એ બીની કિંમત કેટલી આવેલી? જો એ બી વર્ગમૂળ 10, બીસી 3 વર્ગમૂળ 2, એ બી આપણે આવેલા છે વર્ગમૂળ 10, 3 વર્ગમૂળ 2, સી ડી વર્ગમૂળ 10 અને એ ડી 3 વર્ગમૂળ 2, એ સી 2 છે અને
બે વર્ગમૂળ ત્રણ છે. તો આપણે અહીં લખી શકીએ કે એ બી બરાબર સી ડી બરાબર કેટલા આવેલા મિત્રો, તો વર્ગમૂળમાં દસ. તે જ રીતે બી સી બરાબર એ ડી બરાબર કેટલા આવેલા મિત્રો, ત્રણ વર્ગમૂળમાં બે બરાબર. તથા એ સી બરાબર બે હતા અને બી ડી બરાબર આપ જોઈ શકો બે વર્ગમૂળ ત્રણ છે, એટલે એ સી અને બી ડી સમાન નથી. એટલે એનો મતલબ શું થયો, સામ સામેની બાજુ સમાન છે પરંતુ વિકર્ણ સમાન નથી. તેથી આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે બરાબર. શું રચે મિત્રો, ચતુષ્કોણ તો રચે પણ કયો ચતુષ્કોણ રચે મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ રચે છે. તો મિત્રો આ રીતે આપણે આ દાખલો પૂરો થયો. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન નંબર 6 જે ચતુષ્કોણ આધારિત દાખલા હતા તે અહીં પૂર્ણ થયા. હવે આપણે નેક્સ્ટ પીડીઆરમાં 7મો દાખલો જોઈશું અને ત્યાર પછીના દાખલા જોઈશું. ત્યાં સુધી અમારે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવાના બાકી હોય તો જરૂર જોજો.